રાજકોટમાં મહાનગરપાલિકાના અધિકારીઓ નવા નવા પ્રોજેક્ટ લાવી રહ્યા છે, જેને કારણે શહેરની હવામાં પ્રદૂષણમાં પણ વધારો થયો છે. ત્યારે હવે શહેરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વૈશ્વિક સ્તરે વધારો થયો છે અને હવે શહેરની હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધીને 550 થી 800 સુધી પહોંચ્યું છે. મહત્વનું છે કે રાજકોટમાં વસ્તી ઝડપથી વધી રહી છે, જેને કારણે વાહનની વસ્તીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલમાં શહેરમાં દરરોજ 15 લાખથી વધુ વાહનો અવર જવર કરતા હોય છે. આ ઉપરાંત શહેરની ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડાના કારણે પણ હવાના પ્રદૂષણમાં વધારો થયો છે અને શહેરમાં હરિયાળી માત્ર 3% રહી છે. તો વાહનોની વધુ પડતી વસ્તીને કારણે પ્રદૂષણમાં વધારો થયો છે. દરરોજ 15 લાખથી વધુ વાહનોની જે રીતે અવર જવર થાય છે તેને લઈને શહેરમાં દરરોજ 1.60 લાખ લીટર પેટ્રોલનો વપરાશ થાય છે. તો સાથે જ હવામાં જે પ્રદૂષણ છે તે પ્રદૂષણમાં પણ વધારો થાય છે અને શહેરમાં દરરોજ 3.50 લાખ લીટર જેટલું પેટ્રોલ વપરાય છે. તો ફેક્ટરીથી નીકળતા ધુમાડાને કારણે પણ હવામાં પ્રદૂષણ ફેલાતું હોય છે અને શહેરમાં માત્ર હરિયાળી 3% જ રહી છે. તો કાર્બન ડાયોક્સાઇડમાં પણ વધારો થયો છે. રાજકોટની હવા સૌથી વધુ પ્રદૂષિત છે. તો ગોંડલ રોડ ચોક જેમાં 547 પીપીએમનો વધારો, તો હોસ્પિટલ ચોક ખાતે 542 પીપીએમનો વધારો થયો છે. ખાસ કરીને જે રીતે વધુ પડતા વાહનોની સંખ્યાને કારણે હવા પ્રદૂષિત થઈ છે અને તેને કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધ્યું છે. રાજકોટમાં સૌથી વધુ હવામાન પ્રદૂષિત થયું છે અને વધતા જતા વાહનોને કારણે CO2માં પણ વધારો થયો છે અને કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણમાં પણ વધારો થયો છે. જે રીતે દિવસે ને દિવસે વાહનોની સંખ્યામાં વધારો થયો છે તેને કારણે હવા પણ પ્રદૂષિત બની છે.